અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા વર્ષી આકારણી કરવામાં આવી, જેમાં મિલકતવેરા સહિતના ટેક્સ વસૂલવા પાલિકા દ્વારા છેલ્લા દોઢ માસ દરમિયાન વિશેષ ઝુંબેશ ચલાવાઈ હતી, જેના ભાગરૂપે મોડાસા નગરપાલિકાના ટેક્સ વિભાગે 22 દિવસમાં જ રૂપિયા 1 કરોડ જેટલી રકમનો ટેક્સ વસૂલ કર્યો. મોડાસા નગરપાલિકા દ્વારા વર્ષે આકારણી કરાતા મિલકતવેરા સહિતનો ટેક્સ વસૂલવા પાલિકા દ્વારા છેલ્લા દોઢ માસ દરમિયાન વિશેષ ઝુંબેશ ચલાવાઈ હતી. પરિણામે મોડાસા નગરપાલિકાના ટેક્સ વિભાગે 22 દિવસમાં 1 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. વર્ષ દરમિયાન પાલિકા દ્વારા વર્ષ 2020-21ની કુલ માંગણા રૂપિયા 4.47 કરોડ સામે રૂપિયા 3.74 કરોડની એટલે કે 83.89% વસૂલાત અંકે કરાઈ છે, ત્યારે નાણાકીય વર્ષ આખરે પણ રૂપિયા 2.38 કરોડથી વધુનો ટેક્સ નહીં ભરનારા રીધા બાકીદારોની મિલકતો જપ્ત કરી હરાજી કરવા સુધીની કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. મોડાસા નગરનો વિસ્તાર 14.2 ચોરસ કિમીના એરિયામાં પથરાયેલો છે. વિકસતા આ નગરમાં આવેલી કુલ 28,482 મિલકતો પેટે પાલિકા વાર્ષિક રૂપિયા 447 કરોડથી વધુના વેરા વસૂલે છે અને આ વેરાની સામે પાલિકા તંત્ર નગરજનોને જરૂરી પાણી, રોડ, રસ્તા, સફાઈ, વીજળી અને જરૂરી આરોગ્ય વિષયક સુવિધા પૂરી પાડે છે. નગરમાં આવેલ 14,729 રહેણાંક, 7,493 ખુલ્લા પ્લોટ અને 6,314 બિન રહેણાંક મિલકતો પેટે વર્ષ દરમિયાન વસૂલવા પાત્ર રૂપિયા 4,47,08,847નો ટેક્સ અને પાછલી બાકી રકમ 3,30,09,439 મળી કુલ 7.50 કરોડથી વધુની વસૂલાત અંકે કરવા પાલિકાના ચીફ ઓફિસર જિગ્નેશ બારોટની રાહબરી હેઠળ વિશેષ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકા ટેક્સ વિભાગ દ્વારા છેલ્લા દોઢ માસથી ખાસ ઝુંબેશ હાથ ધરી મોટી માત્રામાં બાકી ટેક્સ અંકે કરાયો હતો. પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારની વરણી બાદ તેમની રાહબરી હેઠળ હાથ ધરાયેલ વેરા વસૂલાત અંગેની કામગીરીમાં ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ કુંજન પટેલ અને તેમની ટીમ દ્વારા 24 દિવસમાં જ રૂપિયા 1 કરોડનો ટેક્સ અંકે કરાયો છે. આમ વર્ષ 2020-21 દરમિયાન ચાલુ નાણાકીય વર્ષના માંગણા સામે 83.89% વસૂલાત, જ્યારે ચાલુ વર્ષ અને પાછલા વર્ષના કુલ માંગણા રૂપિયા 7.50 કરોડથી વધુની સામે 68.16% વસૂલાત અંકે કરા પાલિકા તંત્રએ વેરા વસૂલાત ટીમને બિરદાવી હતી. મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલકતોમાં ધારકો પોતાની મિલકતનો હજુ બાકી ટેક્સ રૂપિયા 2.38 કરોડથી વધુની રકમ ભરતા નથી તેવા રીધા બાકીદારોની મિલકતો જપ્ત કરવાથી માંડી આવી મિલકતોની હરાજી કરી દેવામાં આવનાર હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે. ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.